રાવલ પાસેથી દર્શન નવા વર્ષની રજાઓ પૂર્ણ થઈ અને આ સાથે જ ફરી એકવાર ટ્રાફિક વિભાગ હરકતમાં આવ્યો છે. ચોક્કસથી દીપાલી, નવા વર્ષની સાથે ટ્રાફિક વિભાગ જે છે હરકતમાં આવ્યું છે અને આજે જે છે લાભ પાંચમનો દિવસ છે, જ્યારે ધંધાર્થીઓ અને વેપારીઓ પોતાના ધંધાની શરૂઆત કરતા હોય છે. આ જ દિવસની સાથે ટ્રાફિક વિભાગે જે તવાઈ બોલાવી છે અને જે રીતે જોઈ શકાય છે આ લાલ દરવાજા જે વિસ્તાર જે છે જ્યાં મોટી સંખ્યામાં અહીંયા પાથરણા લાગતા હોય છે, જે પાથરણાવાળા એક ધંધો કરતા હોય છે, આ જ જે લઈને જે છે ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય છે. એટલે આ વ્યવસ્થાને જોતા આ ટ્રાફિક વિભાગ દ્વારા જે છે 10 જેટલા અલગ અલગ જે વિસ્તારો નક્કી કર્યા હતા અને તેમાંથી આ લાલ દરવાજાનો વિસ્તાર પણ નક્કી કરાયો હતો અને તે જગ્યા ઉપર જે પ્રકારે ગેરકાયદેસર રીતે અહીંયા પાથરણા જે પાથરવામાં આવતા હતા, લારીઓ જે રાખવામાં હતી તેને દૂર કરવામાં આવશે. પરંતુ કહી શકાય છે કે હજુ પણ કેટલાક સ્થળો ઉપર જે કહી શકાય જે ફૂટપાથ ઉપર સ્ટોલ જે જોવા મળી રહ્યા છે તે એક વસ્તુ જે દર્શાવે છે કે જે પ્રકારે કામગીરી થવી જોઈએ તે કામગીરી ક્યાંક જે છે અહીંયા નથી થઈ રહી. સાથે સાથે દીપાલી એ પણ અહીંયા બતાવવા માંગીશ કે જે પ્રકારે જોઈ શકાય છે કે પોલીસની ગાડી અહીંયા જે ફરી રહી છે, પરંતુ જેવી આ ગાડી અને ટ્રાફિક વિભાગના કર્મચારીઓ હટતા જાય છે તેમ કહી શકાય છે કે લારી અને ગલ્લાઓ અહીંયા પરત આવી જાય છે. જે રીતે સામે પણ જોઈ શકાય છે કે બસોની પાછળ કેટલીક લારીઓ અહીંયા જે છે તે ગોઠવવામાં આવી છે. જેવા જે ટ્રાફિક વિભાગના કર્મચારીઓ અહીંયાથી હટે છે તેની સાથે જે છે આ લારી ફરીથી તે જગ્યા ઉપર ગોઠવાઈ જાય છે અને ફરીથી આ જે ધંધો જે છે તે ધમધમવા લાગે છે. એટલે કે જે નિયમનું પાલન અહીંયા થવું જોઈએ કડકાઈપૂર્વક તે અહીંયા નથી થઈ રહ્યું અને આ જે દ્રશ્યો જે છે તેના જ ઉદાહરણ જે કહી શકાય છે. અને અત્યારે પણ જે રીતે જોઈ શકાય છે આ પોલીસની ગાડી એક તરફ ઊભી છે, કર્મચારીઓ પણ ઊભા છે, ત્યાં જ બીજી તરફ પાછળના ભાગે જે કેટલાક લોકો જે છે તે લારીઓ લઈ જતા દેખાઈ રહ્યા છે. એટલે કે અહીંયા જે અંકુશ આવવો જોઈએ તે અંકુશ નથી આવી રહ્યો. એટલે આ જે સમસ્યાના કારણે અત્યારે જે ટ્રાફિક વિભાગે ડ્રાઈવ જે હાથ ધરી છે તે ક્યાંક જે કહી શકાય મહદઅંશે તેની અસર જોવા મળી રહી છે. અત્યારે પણ અહીંયા જોઈ શકાય જે ટેબલો અહીંયા જે પડ્યા છે, જે ખાણીપીણીનો જે સામાન જે છે તે પણ અહીંયા પડ્યો છે. આ જ વસ્તુ બતાવે છે કે જે વસ્તુ દૂર થવી જોઈએ તે દૂર નથી થઈ રહી, ટ્રાફિક સમસ્યા જે હળવી થવી જોઈએ તે નથી થઈ રહી. અને આજે જ્યારે લાભ પાંચમના દિવસે આ પ્રકારે એક ડ્રાઈવ રાખવામાં આવી છે, ચોક્કસથી લોકોના એક ધંધા રોજગારીને પણ અસર પડી છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે લાભ પાંચમ ટ્રાફિક વિભાગને કેટલી ફળે છે અને આ વર્ષમાં ટ્રાફિક વિભાગ કડકાઈપૂર્વક કેટલા લોકોની સામે કામગીરી જે કાર્યવાહી કરવાની છે તે કરી શકે. પરંતુ હાલ ચોક્કસથી જે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે તે ક્યાંક જે છે મહદ અંશે તેની અસર જોવા મળી છે, ન કે જેટલી અસર જોવા મળી તે જોવા મળી છે.